વિશ્વ વત્સલ ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં અનેક મહાપુરુષો થઈ ગયા એમાંના એક મહાપુરુષ અને પ્રભુ વીરના અંતેવાસી શિષ્ય જેમનું જીવન હિતરાગ માર્ગની આરાધના અને પ્રભાવના એમનું એક વચનામૃત નું વાંચન કરી આજે એના ઉપર સ્વાધ્યાય કરીશું આંક એકસો ત્રેવીસ માં શ્રીમદજી કહે છે ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે શીતના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકનું કર્તવ્ય છે મહાવીરનો માર્ગ શું એની એકદમ સરળતાથી સંક્ષેપમાં છણાવટ કરતા શ્રીમદજી કહે છે ચિત્ત સંકલ્પ વિકલ્પ રહિત થાય એ મહાવીરનો માર્ગ છે અને એ ત્યારે જ થાય જ્યારે ધર્મ ધ્યાન લક્ષ્યાર્તે થાય જે પણ ધર્મ ધ્યાન કરતા હોય જેટલું પણ કરતા હોય પણ આ લક્ષથી થાય કે ચિત્તને સંકલ્પ વિકલ્પ રહિત કરવું છે તો મહત્વનું છે ફૂટબોલ જેવું રમત રમતા હોય તો બી ખાલી બોલને લાત નથી મારવાની એ ગોલ મોક્ષના લક્ષ્ય ધર્મ ધ્યાન થાય છે કે સંસારને શણગારવા માટે સંસારને સુધારવા માટે પ્રોબ્લેમ્સ સંસારના દૂર કરવા માટે ધર્મ ધ્યાન થાય છે કે સંસારથી જ મુક્ત થવા માટે ધર્મ ધ્યાન થાય બહુ મહત્વનો ફેર છે જો એક સામાન્ય જૈન સંસ્કાર છે કે કીડી મોંકોડા કોઈને પણ આપણે હલનચલન કરીએ ચાલીએ તો ઈજા ન થાય મરણ ન પામે એકદમ બેઝિક સંસ્કાર છે બે જણ આ વ્યવહાર કરે છે એકને પૂછવામાં આવ્યું કે કેમ નીચે જોઈને ચાલવું કેમ કીડી ન મરી જાય એનું ધ્યાન રાખવું એ કહે છે કે જો કીડી મરી જાય મારા પગ નીચે તો મને પાપ લાગે મને પાપ લાગે તો હું નરકે જાઉં હું નરકે જાઉં તો હું દુઃખી થાઉં મારે દુઃખી થવું નથી એટલે હું ધ્યાન રાખું છું બીજો પણ આ જ વ્યવહાર કરે છે પણ એને પૂછવામાં આવે છે કે તું કેમ આમ કરે છે તો કે જોયા વિના ચાલુ અને પગ મારું કીડી ઉપર પડી જાય તો કીડીને દુઃખ થાય અને મારા થકી કોઈને દુઃખ પ્રાપ્ત થાય એવું મારે નથી કરવું એટલે હું આમ કરું છું વ્યવહારની દ્રષ્ટિએ સેમ લાગે પણ હેતુની દ્રષ્ટિએ એકનો હેતુ છે હું દુઃખી ન થાવ બીજાનો હેતુ છે કે પેલો જીવ દુઃખી ન થાય એટલે આમ જુઓ તો ઓપોઝિટ થઈ ગયો વર્ષો પહેલાં નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવનમાં કેસેટનો જમાનો હતો મને નવકાર મંત્રની એક જણાએ કેસેટ મોકલી જુદા જુદા રાગમાં એકસો આઠ જુદા જુદા રાગમાં નૌકાર મંત્રનું રેસિટેશન હતું અને એમ કે રાકેશભાઈ તમને ગમશે અને એ કેસેટ મોકલી આપી અને એમાં લખ્યું હતું કે જે આ એકસો આઠ વાત સાંભળશે એની બધી ઈચ્છાઓ પૂરી થશે મેં કેસેટ પેક કરી બોક્સ પેક કરી અને પાછું મોકલી દીધું સાથે એક પત્ર બી લખ્યો મે મારો દિવસ નૌકાર મંત્રથી શરૂ થાય છે મારો દિવસ નૌકાર મંત્રથી પૂરો થાય છે નૌકાર મંત્રમાં માને મહાન મહાશ્રદ્ધા છે એ હું એની આરાધના બી કરું છું પણ મારી આરાધનાનું કારણ અને તમે જે આ કેસેટ મોકલ્યું એનું કારણ જરા ક્લેશ થાય છે તમે મોકલ્યું કે જે આ આરાધના કરવાથી સર્વ ઈચ્છા પૂરી થાય મારો હેતુ છે કે ઈચ્છા ઉત્પન્ન જ ન થાય મારી અંતરંગ દશા એટલી શાંત શુદ્ધ સંતુષ્ટ તૃપ્ત હોય કે મને કોઈ ઈચ્છા જ ઉત્પન્ન ન થાય નો ડિઝાયર ઇરાપ્ટિનની એ માટે હું ધર્મ ધ્યાન કરું છું બાકી ધર્મ ધ્યાન કરીને મારી ઈચ્છાઓ પૂરી થાય એના માટે નથી જો કોઈ દિવસ ન કરતો હોય ને સડનલી તમે કોઈને ઉસરમ કરતા જુઓ ભક્તમનનો પાઠ કરતા જુઓ આપણે પહેલી જ શંકા જાય કે સડનલી ઋષભદેવ માટે પ્રેમ ક્યાંથી જાગી ગયો સડનલી પાર્શ્વનાથ માટે પ્રેમ ક્યાંથી જાગી ગયો ચોક્કસ કોઈ જીવનમાં પ્રોબ્લેમ હોવો જોઈએ સો ફોર સમ રિલિજન ઇઝ લાઈક અ પીસ ઓફ કેક

ફોર સમ ઇટ ઇઝ લાઈક બ્રેથ some સમ ઇટ like, like cake. કેક ફોર સમ ઇટ like medicine. મેડિસિન some સમ ઇટ ઇઝ bread. ફોર સમ it's લાઈક બ્રેથ અહીંયા કીધું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થશે તો આત્મહિત થશે બાકી તો પુણ્ય બાંધશે અને દેવલોકમાં જશે અને પાછો એનું આયુષ્ય પૂરું થશે એટલે પાછું ભટકવાનું ચાલુ અને શું તારું ધર્મ ધ્યાનનું લક્ષ્ય હોવું જોઈએ તો કે ચિત્ત સંકલ્પ વિકલ્પ રહિત થાય અને એ વિશે આજે વાત કરવી છે મોહનો ક્ષય થાય એટલે મોહ માટે મોહ અને ક્ષય માટે ક્ષ એમ કરીને મોક્ષ શબ્દ આવ્યો મોક્ષ મોહથી મોહનો ક્ષય થાય મોહથી આપને મુક્ત થઈએ અને એના માટે આ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે ઉત્તરાધ્યન સૂત્રમાં તો દસ દ્રષ્ટાંતે મનુષ્ય ભવની દુર્લભતા બતાવી છે અનેક અનેક દ્રષ્ટાંતથી પેસેફિક ઓશનના એક છેડેથી સોય નાખવામાં આવે બીજા છેડેથી દોરી નાખવામાં આવે ત્યાં પેસેફિક ઓશન નથી ત્યાં મહાસાગર છે તો જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ તો મોટો મહાસાગર પેસિફિક ઓશન જેવો અને એક છેડેથી સોય બીજા છેડેથી દોરી અને વેવસના કારણે સોયને દોરી પાસે 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 આવતી જાય અને સોયમાં દોરી પરોવાય આ કેટલું દુર્લભ છે આના કરતાં પણ વધુ દુર્લભ છે મનુષ્ય પણ પ્રાપ્ત કરવું અને એવો મનુષ્ય જન્મ જો પ્રાપ્ત થયો હોય તો જ્ઞાનીઓ પુકારીને કહે છે આ જાગવાનો અવસર છે ઉલઝવાનો અવસર નથી સંસારની માયામાં ખોવાઈ જવાનો અવસર નથી જાગવાનો અવસર છે મનુષ્ય પણ દુર્લભ તો છે બહુ પુણ્ય કેરા પૂંજથી પ્રાપ્ત થાય છે પણ એ લિમિટેડ બી છે સાહીઠ સિત્તેર એસી નેવું પ્રવીણભાઈ સો સો વર્ષ જીવો એમ સો સો વરસ એકસો દસ એકસો વીસ બસ પણ લિમિટેડ છે એમાં જો પ્રમાદમાં જો જીવન જાય તો મનુષ્ય પણ ચૂકી જાય ઘડિયાળ હોય ત્યાં તો ટક 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 સેકન્ડનો કાંટો જાય ટક 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 આયુષ્ય કટ 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 થયા છે દરરોજ ચોવીસ કલાક જાય અને કેટલા ફાસ્ટ જાય હા હજી તો સનરાઈઝ થયો ને સનસેટ થવાનો ટાઈમ આવ્યો અને ચેક કરો કે કેટલા આગળ વધ્યા તો કે પણ ટાઈમ જ નથી મળ ચેક કરવાનો બી ટાઈમ નથી જ્ઞાની કહે છે કે શું રહેશે તું મરી જશે પછી તારો એક ફોટો બનશે અને ફોટાની નીચે તારી બર્થ ડેટ હશે ડેથ ડેટ હશે વચમાં એક ડેશ હશે અને એ ડેશ એટલે તારું આખું જીવન એ નાનકડો ડેશ એ જીવતા જો ન આવડ્યું સો બી અને ડીની વચમાં શું આવે આલ્ફાબેટ્સ બીજું છું બી અને ડી ની વચમાં શું આવે સો બર્થ અને ડેથની વચ્ચે આવે સી ચોઈસ મેક ધ રાઈટ ચોઈસ આત્માનું હિત થાય એ માટે આપણે મહેનત કરવી છે ચૂકશે ચૂકીએ નહીં સેકન્ડ વર્લ્ડ વોરમાં ટુ સીટર પ્લેન વોર પ્લેન બસ ઓવર બરમાં અને અચાનક કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ થયો તો પ્લેન આમ તેમ જવા લાગ્યું આ પાયલટ ધ ધોકો પાઇલટ એન્ડ હુ એવર વોઝ ઇન ધ પ્લેન એ તો પેરાશૂટથી નીચે ઉતરી ગયા બચી પણ ગયા પણ એ પ્લેન કોઈ ખેતરમાં એક ફાર્મમાં લેન્ડ થયો હવે જે ખેડૂતનું એ ખેતર હતું એને તો આવું કદી જોયું નહોતું આવું વિચિત્ર ચીજ એના બેકયાર્ડમાં જોયું તો એને થયું કે આનું શું કરવું ખબર નથી થોડા દિવસ પછી એને વિચાર આવ્યો કે લાવ મારા બલદ એની સાથે બાંધું અને ખેતી કરું એને આવું કંઈ જોયું જ નહોતું એટલે એમ કે આમ ગાડું જેવું લાગે છે તો બલદ બાંધ્યા અને એની ખેતીમાં ઉપયોગ કર્યો એક દિવસ એને શહેરમાં જવાનું કંઈક અવસર મળ્યો અને એને ત્યાં મોટર કાર જોઈ તો કે આવું જ જે મારા બેકયાર્ડમાં જે વિચિત્ર ચીજ પડી છે આવા ટાયર છે આવું જ છે તો એમ કરીને એને ગાડીની જેમ વાપરવા લાગ્યો એક દિવસ એને ત્યાં એક મિત્ર આવ્યો અને મિત્રએ કીધું કે અરે શું છે તો સમજ આ તો પ્લેન છે આનો ઉપયોગ ખાલી ગાડી ચલાવવા જેટલું નહીં કરવું જોઈએ આકાશમાં ઉડવા માટે કરવું જોઈએ અને એને શીખવ્યું અને આકાશમાં ઉડવા લાગ્યું જ્ઞાની કે છે આ મનુષ્ય જન્મ શેના માટે છે એ સમજો ખાલી સંસારની ક્રિયા કરવા માટે છે બલદ જોડી અર્થ અને કામના બલદ જોડી અને માત્ર ભેગું કરવું ભોગવવું ભેગું કરવું ભોગવવું બસ અર્થ અને કામની પ્રવૃત્તિ પૂરતું છે કે પછી ગાડી ચલાવવા જેટલો એટલે કે શુભ ક્રિયાઓ કરવા પૂરતું છે કે ઇનર સ્કાયસ આત્માની અનુભૂતિ કરવા માટે છે એટલે કીધું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થાય એ આત્મહિતનો રસ્તો છે સુખ દુઃખ એમાં આપણે ઉલજાયેલા રહે છે જ્ઞાની કહે છે વિચાર તો ખરો કે તું જેને સુખ તું સેને સુખ કહે છે જ્ઞાનીની દ્રષ્ટિએ આપની સુખ અને દુઃખ બંનેની વ્યાખ્યાઓ જ ખોટી છે સુખ એટલે સામાન્યપણે શું આપની ઈચ્છા પૂરી થઈ તો સુખ આપણી મનગમતી ચીજ આપણે પ્રાપ્ત થઈ આપણી ઈચ્છાઓ પૂરી થઈ બધી પૂરી થવા લાગે તો આપણે કહીએ આપણે બહુ સુખી છે નાની કહે છે ખરેખર આ સાચું સુખ છે વિચાર કર ઇઝ અ ડિફરન્સ બિટવીન કમ્ફર્ટ એન્ડ હેપીનેસ એક્સટર્નલ થિંગ્સ કેન ગીવ યુ કમ્ફર્ટ બટ ઇટ કેન નોટ ગીવ યુ હેપીનેસ કમ્ફર્ટ ગેરેન્ટીડ યુ હેવ અ ગુડ કાર યુ હેવ ગુડ ફોન કમ્ફર્ટ ઇઝ ગેરંટીડ બટ હેપીનેસ ઇઝ ગેરંટીડ સારી ગાડી હોય એટલે જ્યારે જ્યારે તમે એ ગાડીમાં બેસો તારે ત્યારે તમે આનંદમાં જ રહેશો એવી એ ગાડી ગેરંટી આપી શકે છે કમ્ફર્ટ આપશે જ એવી એ ગેરંટી આપી શકે ઓફકોર્સ કમ્ફર્ટ ઓફકોર્સ સીટ જેવી છે એવી જ રહેશે વિન્ડોઝ જેવી છે એવી જ રહેશે ને એસી જેવું છે તેવું જ રહેશે કમ્ફર્ટ ગેરંટીડ હેપીનેસ આનંદભાઈ સાથે ઝઘડો થયો હોય અને પછી એ જ ગાડીમાં બેસો તો મજા આવે સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ આવે પણ એસી એવું ને એવું જ મળશે તમને જ્ઞાની કહે છે કે કમ્પચ માટે લક્ષ્મી અધિકાર પરિવાર બધું બરાબર છે વોટ આર યુ ડુઈંગ ફોર હેપીનેસ વોટ ઇઝ હેપીનેસ હેપીનેસ ઇઝ નોટ એક્સટર્નલ કમ્ફર્ટ હેપીનેસ ઇઝ ઇન્ટરનલ કમ્ફર્ટ

એક માણસની વાત કરો છો ખુશલની વાત નથી કરતો અને પાંચ વર્ષથી પીએચડી કરતો હતો એનો પીએચડીનો ટોપિક હતો હી વોઝ ડુઈંગ પીએચ પીએચડી ઓન ક્રેઝી મેડ પીપલ પાગલો ઉપર પીએચડી કરતો હતો આવા આવા વિષયો પણ ચૂઝ કરે અહીંયા તો બધું રિસર્ચને બધું તો ઘણું કર્યું એને થયું કે હવે થોડા પાગલોનું ઇન્ટરવ્યુ લઉં હું તો મને એક્ઝેક્ટ ખબર પડે જે પહેલા નહોતા ને પછી થયા પાગલ એવાનો જે જન્મથી પાગલ હોય એ નહીં તો બધું ને એનામાં નાખી દેવાય પણ જે પહેલા નહોતા ને પછી પાગલ થયો એનો હું ઇન્ટરવ્યુ લઉં એક જણને પૂછ્યું ભાઈ તું કેમ પાગલ થયો તો કે પહેલા હું પાગલ નહોતો પછી એક છોકરીના પ્રેમમાં ઇન લવ મેડલી મેહલી લવ ગર્લ મેડલી

તો કે પેલો જેને પ્રેમ કરતો હતો ને એની સાથે મારા લગ્ન થયા અને આ હાલત છે કલ્પિત આ હાલત છે કલ્પિત સુખની પાછળ ભાગે તો આ હાલત થશે હમણાં જેવા તારા વાલ છે ને મૂંઘમાંથી ઉઠ્યો હોય એવો એના કરતા ખરાબ હાલત છે તો કેવાનું મતલબ ઈચ્છા પૂરી

काजू कतरी ओके लेट्स कीप काजू कतरी ओके तो काजू कतरी एक काजू कतरी कैन गिव यू से फाइव मिनट्स फाइव यूनिट्स ऑफ हैप्पीनेस तो बे काजू कतरी विल गिव यू हाउ मच टेन यूनिट्स तुरंत खाइए तो हाउ मेनी यूनिट्स ऑफ हैप्पीनेस फिफ्टीन वीस खाइए तो हाउ मेनी यूनिट्स ऑफ तो सडनली ग्राफ आम जता जता आम थी जाए જેનાથી મજા આવતી બહુ કોઈ તાન કરે તો એનાથી સજા થઈ જાય છે પણ જો એનામાં સુખ સુખ હોય તો એ સતત જોઈએ આત્મામાં સુખ છે તો ઋષભદેવ ભગવાન કરોડો કરોડો વર્ષ થઈ ગયા સિલસિલામાં હજી બોર નથી થયા હજી બોર નથી થયા હજી સુખી છે કારણ કે જ્યાં સુખ છે ત્યાં ઉપયોગ છે આપણો નથી આપણે સુખ તો છોડ આપણું દુઃખ બી એટલું ઢોંગી છે નાની નાની વાતો આપણે ત્યાં આપણે તો બહુ દુઃખી છે જાણે સતી સીતા જેવા દુઃખ તને પડ્યા હોય દ્રૌપદી જેવા દુઃખ તને પડ્યા હોય એવા દુઃખ લાગે એક માણસને કે રડતો તો મેં પૂછ્યું શું થયું શું કામ રડે છે તો કે દરજીની દુકાનની બહાર છું ને દરજીની તો દુકાન બંધ કરીને ભાગી ગયો ભાગી ગયો તો મેં તું શું કહ્યું પણ એમાં એ ભાગી ગયો તેમાં તમને શું કામ રડવું આવે તો કે મારી છ કપડની લહેંગા કરવાતા અમને પર્યુશનમાં આવવાનું છે ને એટલે એટલા બધા તો તમારી પાસે ન હોય તો છ બે જોડી હોય તો બીજા છ જોડી જબા લહેંગા કરવાતા તો છ જોડીનું માપ લઈને ભાગી ગયો કપડું નહીં કપડું નહીં માપ લઈને ભાગી ગયો આમાં દુઃખી થવું જોઈએ માપ માપ લઈને ભાગ્યું એમાં શું વાસ્તવિકતા રૂ ગયું એટલે શ્રીમદજી પૂછે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો અને બીજો ક્વેશ્ચન ઘટ્યું તો વળી શું ઘટી ગયું એ તમે વિચાર કરો અંતે તો તમે જેટલું અહીંયા કમાવાના છો અહીંયા જ મૂકીને જવાના છો ને કોઈ સાથે તો લઈ નથી જવાનું શોકસભામાં શું બોલાય છે સદગતના આત્માને શાંતિ આપજો હું તો કોઈ મીટિંગ એટેન્ડ નથી કરી મેં શોકસભા મેં એવું સાંભળ્યું છે કે છેલ્લું વચન આ હોય સદગતના આત્માને શાંતિ મેં તો આવું કેમ કેતા હશે સદગતના આત્માને મર્સડીઝ મળે પ્રાઇવેટ જેટ મળે આવું બધું કેમ ન કોને સદગતના આત્માને શાંતિ તો કે એ બધું તો અહીંયા હતું આ જ નહોતું એટલે એના માટે એ માગ્યું છે આપણું દુઃખ બી નાની નાની ચીજ જરાક એક્સપેક્ટેશનથી મારી એક્સપેક્ટેશન શ્રીખંડની હોય અને નીકળો શીરો તો દુઃખી પાપડ બધું જ હોય પણ પાપડ ના હોય ને તો તમે વહેલા આવો ચેર પર બેસો તો એ કહેશો પાપડ તો હતો ને પાપડ બી હોય પણ શેકેલો હોય તળેલો ના હોય આટલા આટલા વાતમાં તો આપણે દુઃખી થઈ જાય જ્યારે પાર્કિંગ ન મળ્યું એમાં દુઃખી થઈ જાય આપણે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટ નથી બની શક્યા એનું દુઃખ એટલું નથી પણ પાર્કિંગ ન મળ્યું એનું દુઃખ વધારે હોય એટલે આપણે વિચારીએ તો કેવી નાની નાની ચીજને આપણે દુઃખ માની લીધી ને કેવી તુચ્છ ચીજોમાં આપણે સુખ માની લીધું અને પછી સુખ દુઃખ અને વધુ જોઈએ જુદું જોઈએ એમાં મન દોડા દોડ કરે નવું નવું જોઈએ જુદું જુદું જોઈએ વધવું જોઈએ કારણ કે સાયન્સ ઓફ એક્સાઇટમેન્ટ જ એમ કહે છે કે આજે તમને જેનાથી સુખ મળ્યું એટલે કે એક્સાઇટમેન્ટ ઉત્તેજના થઈ કાલે તમને એનાથી ઉત્તેજના ન થાય યુ વિલ નીડ સમથિંગ ડિફરન્ટ ઓર સમથિંગ મોર એટલે કાલે આના કરતાં વધારે કંઈક ચીજ મળે તો જ એક્સાઈટમેન્ટ થાય વિચ વી કોલ સુખ ઉત્તેજનાને આપણે સુખ બને જ્ઞાની કે શાંત થવું તે સુખ છે આપણે માનીએ છીએ કે ઉત્તેજ થઈએ એક્સાઇટમેન્ટ આવે તો સુખ એટલે આજે મને સમજો સંતરાના રસથી એક્સાઇટમેન્ટ થયું અને હું એને સુખ માણું કે મજા આવી ગઈ તો કાલે મને સંતરાનો રસ મળશે મને એક્સાઇટમેન્ટ નહીં થાય બિકોઝ સાયન્સ ઓફ એક્સાઇટમેન્ટ સેઝ ઇટ નીડ સમથિંગ ડિફરન્ટ ઓર સમથિંગ મોર એટલે પછી તમે મોસંબી અને સંતરાને મિક્સ કરીને આપશો ઇન્ડિયામાં ગંગા જમના કહીએ એને એટલે પછી એનું એક્સાઇટમેન્ટ હવે તો કેવું બધું બદલાઈ ગયું છે ચાર પાંચ ફ્રૂટ્સના જ્યુસના બનાવો ત્યાં સુધી તો તમે કંઈક સારું બનાવ્યું જ ના કહેવાય અમારા ટાઈમમાં તો કાકડી અને ટામેટા બનાવો એટલે સેલેડ થઈ ગયું હવે એવું બનાવો તો તમે યુ આર ઇન્સલ્ટિંગ યોર ગેસ્ટ એવું લાગે કાંઈ કાંઈ મિનો ઓકે તો નવું વધુ જુદું સ્વામી એન્જિનિયર નાઇન્ટીન સેવન્ટીમાં ન્યુ યોર્ક આવ્યા ઇ મસ્ટ ઓફ કમ બિફોર બટ આઈ એમ તો કેમ નાઇન્ટીન સેવન્ટી અને તે વખતે વર્લ્ડ ટ્રીથ સેન્ટર હતા નવા નવા બન્યા હતા એના બેઝમેન્ટમાં આખું મોલ હતો તે વખતે આપણા ઇન્ડિયામાં એવા ધ મોલ બોલ જેવું કંઈ હતું નહીં કરિયાનાની દુકાનો હતી ખાલી સો વેન સમન એટ ધૅટ ટાઈમ યુ નો ઇન સેવન્ટીઝ કોઈક આવે અને મોલ જોવે તો એને અધ 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 જેવું લાગે તો હી આર કમ ટુ ન્યૂયોર્ક હીઝ હોસ્ટ ટુ કેમ ટુ શો આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને એનું મોલ ને બધું નીચે પાસે બેઝમેન્ટમાં મોલમાં જોવા લઈ ગયા તમારું મોલ તો કેવું હોય હજાર જાતના સાબુ ને બે હજાર જાતના શેમ્પુ ને જ્યાં બધું એન્ડ સ્વામી ચિન્માયનંદજી એમની અનોખી મુદ્રા લાઈક વિવેકાનંદજી આવી રીતે આમ લઈને આમ બધું જોતા જાય અને ખુશ થતા જાય અને સ્માઈલ ઓન ઇઝ ફેસ પણ કંઈ ખરીદે નહીં એટલે પહેલાંને લાગ્યું કે સ્વામીજીને બધું બહુ મોંઘું લાગતું હશે એટલે લેતા નહીં હોય કે સ્વામીજી જે પણ ગમે બોલો તો ખરા આનંદભાઈ બોલો તો ખરા હા ઓન મી એવી રીતે એટલે સ્વામીજી ખુશી ખુશી કરે મને કાંઈ નહીં જોયે કે તમને આ બધું જોઈને મોડા ઉપર પ્રસન્નતા તો તો દેખાય છે કે પ્રસન્ન તો હું છું જ ને કેટલી બધી વસ્તુ વિના હું સુખી છું હવે થાય કે આપણે બજેટ હોય તો બધું લઈ લઈએ અને સંતોને થાય કે કેટલી બધી વસ્તુ વિના તમને જોઈએ છે અમ્યુઝમેન્ટ પાર્ક જોઈએ છે અમ્યુઝ થવા માટે નાનીને તો પોતાની મસ્તી છે પોતાનું પોર્ટેબલ પેરાડેઇસ છે પોતાની આત્મમસ્તી છે જીવ મૈત્રી અને જીન ભક્તિ આ બે સાચો તો તમારી મસ્તી એકદમ મજાની રે તો देयर वाज अ ફિલોસોફર ઇન યુકે એડમન બર્ક એનું નામ હી વોઝ રેલ વોઇસ મેન બટ એબસન્ટ માઇન્ડેડ ઓલ્સો લંડનથી બે કલાક દૂર રહે અને તે વખતે બધું ઘોડા ઉપર જવાનો જમ જમાનો આ એ વખતની વાત છે કાર્સ ને બધી નહોતી એક વખત લંડનના એક ચર્ચમાં એમનું પ્રવચન રાખું હતું તો જે કમિટી હતી એમને ઇન્વાઇટ કરવા ગઈ એમની હા એમને હાવી પાડી તો કે ભાઈ જો સાત વાગે લેક્ચર છે તમે બે કલાક દૂર રહો છો પ્લીઝ સાત પાંચ વાગે પોણા પાંચ પાંચે નીકળી જજો કે ટાઈમ સર સાત વાગે હજુ ચોક્કસ પોણા પાંચે નીકળી ગયા કેટલા વાગે પહોંચ્યા ચર્ચ હા બસ ચર્ચ હવે પાંચેક મિનિટ દૂર હતું અને પોણા સાતમાં તો ત્યાં આવી ગયા તો કે હજી તો પંદર મિનિટ બાકી છે પેલા હું એક સિગરેટ પી લઉં તે સિગરેટ કાઢી માચીસ કાઢ્યું પણ હવા એટલી બધી આવતી હતી એટલે યુ કુડ નોટ લાઈટ ધ સિગરેટ એટલે પેલો ઘોડો ઊભો હતો તે ઘોડાને ટર્ન કર્યો કે જેથી એની સિગરેટ લાઈટ કરી શકે એ લાઈટ ધ સિગરેટ સેટ ઓન ધ હોર્સ એન્ડ વેન્ટ ઓન ખબર નહીં પડી કે દિશા બદલાઈ ગઈ છે તે પંદર મિનિટમાં કંઈ ચર્ચ ન આવ્યું પણ બે કલાક એનું ઘર આવી ગયું છે એમ વારંવાર મોહના કારણે આપણી દિશા બદલાયા કરે છે એટલે અહીંયા કીધું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થવું જોઈએ તું કેટલું કરે છે પણ શેમ શેના માટે કરે છે યો ગોલ હેઝ ટુ બી વેરી ક્લિયર વોટ ઇઝ મોક્ષ મોહનો ક્ષય અને મોહને તું પકડી શકે તું ચેક કરે કેચ કરે અને એને કાઢી શકે એ તારા ધર્મ ધ્યાનનો લક્ષ્ય હોવો

સંસારમાં બી એને મહેનત ન કરી હોય એ બસ બેઠો જ રહે સોફા પર બેઠો જ રહે બીવીથી બી કંટાળીઓ હોય એટલે ટીવી સામે બેઠો રહે એટલો લે છે એવી રીતે તો બધી ચીજ પોસ્ટપોન જ કરે ડીલે કરે મેડિટેશન કરવું છે ચાલો મંડેથી સ્ટાર્ટ કરશું બધી ચીજ સંસાર ક્ષેત્રે પણ મોક્ષના ક્ષેત્રે પણ એ એટીટ્યુડ જ એવી અને ઇટ ઝન્ટ પ્લાન યુ ડોન્ટ પ્લાન ફેઇલિંગ ટુ પ્લાન ઇઝ એકચુઅલી પ્લાનિંગ ટુ ફેલ ઇફ યુ ફેલ ટુ પ્લાન યુ આર એકચ્યુઅલી પ્લાનિંગ ટુ ફેલ તમે કાંઈ બી નક્કી કર્યા વિના ગ્રોસરી માં જઈ આવો અને પછી ત્યાં જઈને કે શું શું લેવાનું હતું ભૂલી ગયા હવે પહેલાથી ઘરેથી લિસ્ટ બનાવીને જવું તું ને તો એવું એવું લઈ આવે જે જોઈતું જ નહોતું ઘરે આવીને ખબર પડે કે આ બધું તો આ લેવા માટે તો ગયા જ નહોતા અને જે લે આવ્યા એ કંઈ જરૂર નહોતું બધું પૈસા ને શક્તિ ને સમય ને બધું વેસ્ટ થાય તો વન ટાઈપ ઓફ પર્સનાલિટી ઇઝ લેઝી પર્સનાલિટી આ મેકિંગ એ શોર સેકન્ડ ઇઝ બિઝી કાં તો આખો દિવસ એના ધંધામાં ને જોબમાં ને આમાં ને એમાં બિઝી હોય કાં તો કોઈ ને કોઈ બાહ્ય ક્રિયા કરવાને અમને જે જન્માયેલા હતા તો એટલી બધી માલાઓ ગણે એટલી બધી માલાઓ ગણે કે આમ તો સારું માલાઓ ગણે તો સારું જપમાં જ રહેતો પણ મેં કીધું તો સારું ને આટલા બધા ભગવાનને આટલા દેવદેવીઓને આટલા બધાને તમે યાદ કરો છો ને એવી તો કે હું હવે થાકી ગઈ છું એનાથી યાદ કરતા કરતા કે પેલી થઈ ગઈ કે નહીં પહેલી થઈ ગઈ કે નહીં પહેલી થઈ ગઈ કે નહીં આ માલા થઈ કે અરે જે ધર્મ તારું સ્ટ્રેસ ખલાસ કરવું જોઈએ એ ધર્મના કારણે તું સ્ટ્રેસ ઊભું કરે તો કાં તો બિઝી એટલે એવા કે જે અર્થ અને કામમાં એ અને કાં તો આ મારી સાથે એવું બન્યું હતું ટુ થાઉઝન્ડ એટમાં વેન આઈ વેન ટુ નાયરો બી ફર્સ્ટ ટાઈમ તો સાંજના સત્સંગ હતું અને ઇટ વોઝ ન્યૂ ફોર ધેમ ઇટ વોઝ ન્યૂ ફોર મી અને ફર્સ્ટ ટાઈમ ત્યાં કહેવો તો બેન કે કે સાહેબ તમે તો જે બનાવવું હોય તે પણ લાઇટ બનાવજો લાઈટ મારે બોલવાનું છે પછી ત્યાં પાણીપુરી બનાવ્યા પાણીપુરી લાઈટ જ કહેવાય ને આમ તો પાણીપુરી તો હા છ પૂરી હતી પ્લેટમાં અને ઈસ્ટ આફ્રિકાનું બોલ એટલે આટલું મોટું હોય ચનાલું એ પાણીપુરીના પાણીથી ભરેલું તો છ પૂરી તો મારી ખવાઈ ગઈ હજી અડધું બોલ બાકી એમ જસ્ટ ઇમેજિન કેવું તીખું ખાટું પાણી હોય તમે ખાઓ તો પછી સત્સંગમાં ઓળો ઓળો આવે આઈ વોઝ વન્ડરિંગ હવે શું કરું આનું તો પેલા બેન આવ્યો કે અરે પૂરી પૂરી થઈ ગઈ અઢાર પૂરી તે બાર પૂરી ખાધી એમાં આ પાણી કમ્પ્લીટ થઈ ગયું તો બધું હવે આ પૂરી કેવી રીતે ખાવી એટલે પછી આખું ચણાલું ભાઈ એન્ડ યુ નો ધ રેસ્ટ અને બસ પરિભ્રમણ ભ્રમણ આવી જ આપણું ચાલતું આવી ગયું ક્યારેક પૂરી પૂરી થઈ ગઈ ક્યારેક પાણી પૂરું થઈ ગયું કે બસ ભેગું કરવું ભોગવવું ભેગું કરવું ભોગવવું બહુ ભેગું થાય તો કે હાલો સાઉથ અમેરિકા ફરવા જઈએ પાછા આવે ત્યારે એટલા ખર્ચાઈ ગયા હોય તો કે હવે સીધા કામે લાગે અને આપણે તો રહ્યા ગુજુ પાછા એટલે આપણે એમ થાય કે બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે કશે ફરવા જઈએ રિલેક્સ થવા માટે અને પછી આપણે પ્રોગ્રામ બનાવીએ અને પછી એનું પેમેન્ટ કરીએ તારે થાય કે સારું આમ કોઈ મોંઘું હવે શું કાઢવું જોઈએ કસ કાઢવો જોઈએ એટલે પછી આપણે આ બી જોવા જઈએ પણ જોવા જઈએ પણ તો અહીંયા આઠ વાગે ઉઠતા હોય પણ બિચારું બ્રાઝિલ જાય તો પાંચ વાગે સવારના ઉઠાય શુગર લોફ માઉન્ટેન જવાનું છે પછી ક્રાઇસ્ટ રીડીમર જવાનું છે પછી પેલું બીચ પર જવાનું અને એમાં એટલો થાકી જાય કે આવ્યા પછી ત્રણ દિવસ ઓફ લે રિલેક્સ કરવામાં તો સમવે રજી સંસારનો એટલો બધો મહિમા વર્તે છે તો ફગેટ ચાલો લેઝી અને બીજો બિઝી કારણ કે એટલી બધી સુખ બુદ્ધિ વર્તે છે એટલે ભેગું કરવું ને ભોગવવું અર્થ અને કામ હા રિસોર્સિસ ભેગા કરવા અને કઈ રીતે એમાંથી સુખ મેળવવું એ ભોગ એમાં જ બિઝી રહે છે ઇફ ઇઝ એન અન્ડરસ્ટેન્ડ ઓર ઇ ડઝન્ટ હેવ ટાઈમ ફોર ઇનર વર્ક કાં તો લક્ષ્મી અધિકાર પરિવાર પ્રશંસા માટકીને રહે કાં તો બાહ્ય ક્રિયામાં અટકીને રે પણ ઇનર વર્ક કરવાનું ભૂલી જાય છે જે અહીંયા કીધું લક્ષ્યતે થવું જોઈએ એક છોકરો એક ફુગાવાવાળા પાસે જાય બલૂન મેન પાસે અને પહેલા ભાઈને કહે છે કે ઇફ આઈ બાય ધીસ રેડ બલૂન એન્ડ લીવ ઇટ વિલ ઇટ ગો અપ હાઈ ઇન ધ સ્કાય સો ઓફકોર્સ પછી પૂછે છે કે બટ ઇફ આઈ બાય ધીસ બ્લુ બલૂન વિલ ઇટ go high up in the sky. So of course, better. okay, so what about this green balloon? okay, so said, what about this yellow balloon? it is not the shape, the color, the design which decides whether the balloon has to go in, up in the air. it is the substance. વિઝન તો તમે કયા કલરના પહેર્યા છે એ બધું નહીં ગણાય અંદર કેટલી શુદ્ધિ તમે ઉત્પન્ન કરી છે ઇનર વર્ક કેટલું થયું એનાથી ખબર પડશે એક એક ગુરખો છે ને એક મૂર્ખો છે મગ ભેજામાં ગુરખો અને મૂર્ખો એટલે ગુરખો એટલે જે એલર્ટ રહે તે અને મૂર્ખો એટલે મૂર્ખો તમારો ગુરખો સુઈ જાય છે ઘડી ઘડીએ અને પછી મૂર્ખો ડિસિઝન લે છે બધા અને પછી એનાથી હા પછી રીરાઉટ 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 કર્યા કરું પણ તમારું જીપીએસ થાકી જાય એવી રીતે સો વન વન ટાઈપ ઓફ પર્સન પીપલ વન્સ કેટેગરી ઓફ પીપલ ઇઝ લેઝી અધર ઇઝ બિઝી થર્ડ ઇઝ ક્રેઝી રાઇમિંગ હોય તો તમને યાદ રહે આટલું જ યાદ રહેશે આખો સત્સંગ તો યાદ રહેશે નહીં તમને તો લેઝી બિઝી હવે લેઝી બોલ્યો તારે તમને એમ લાગ્યું કે હા આપણે એમાં જ આવીએ પછી બીઝી બોલ્યો તારે તમને લાગ્યું કે હા એમાં જ આવે હવે ક્રેઝી બોલું છું તો તમને લાગે છે કે એકચ્યુઅલી આપણે ક્રેઝીમાં જ આવીએ ક્રેઝી એટલે શું ખબર છે નાની નાની વાતમાં ઇરિટેટ થઈ જાય ડિસ્ટ્રેક્ટ થઈ જાય ડિસ્ટર્બ થઈ જાય ને રિએક્ટ કર્યા કરે બોલો હવે કેમ જ લાગે છે તમને એક માણસને એટલી ભૂખ લાગેલી પીઝા હટમાં ફોન કરે છે પીઝા મંગાવવા માટે એના ગમતા ટોપિંગ્સ એને બધા ઓર્ડર કર્યા અને કે આઈ વોન્ટ યુ ટુ ડિલિવર વિધિન કેટલી મિનિટમાં મળે અહીંયા હા કીપ સરચકીપે થર્ટી કે થર્ટી મિનિટ્સમાં ડિલિવર થઈ જવું જોઈએ અને આવું આવું મારું ચોઈસ છે આવું ટોપિકવાળું છે ધ ડિલિવરી બોય કમ્સ રિંગ્સ ધ બેલ અને એને ડિલિવર કરે છે પેલું ચોરસ બોક્સ જેમાં રાઉન્ડ પીઝા જે ટ્રાયંગલમાં ખવાય તે કમ્પ્લીટ જોમેટ્રી અને એને મોકલું અને ગયો અને એને ખોલ્યું તો નો ગ્રેવી નો ટોપિંગ જસ્ટ ધ બેઝ એટલો એનો મગજ ગયો એક તો ભૂખ્યા માણસનું તપસી પડે જલ્દી લપસી એટલે ભૂખ્યા માણસ આવી જાય જલ્દી એનો રિએક્ટ જલ્દી કરે એને તો ફોન કરીને જે સંભળાવ્યું જે સંભળાવ્યું પીઝા અટવાલ કોર્ટમાં લઈ જઈશ તને એ ખર્ચો કરવા રેડી છે એક પીઝા માટે પણ એટલો બધો ગુસ્સો આવી ગયો હવે ફોન બંધ કરીને જોઈએ તો હી ઓપન ધ બોક્સ અપ સાઈડ ડાઉન પણ તમે કેટલા જલ્દી રિએક્ટ કરો છો ડુ યુ રિયલાઇઝ દિસ ઇન રિસ્પોન્ડિંગ ટુ સિચ્યુએશન વી રિએક્ટ ટુ સિચ્યુએશન્સ નાની નાની વાતમાં વી ગેટ ડિસ્ટ્રેક્ટેડ ડિસ્ટર્બ હમણાં અહીંયા એક વ્યક્તિ ખાલી કિંજલ બેન તમે ઊભા થઈને અહીંયા જાઓ ને અહીંયા જરા જાઓ ને જરા બહાર જો આ હે તેને કેમ જોયે છે વાય સી સો બ્યુટીફુલ મોર બ્યુટીફુલ દેન હી બેસી જાઓ પાછળ સી સી એની સમથિંગ હેપન્સ વી લૂઝ આ ફોકસ હું હું સારો લાગુ છું કે નહીં સારું બોલું છું કે નહીં તો પછી કિંજલજીને હું કમ જોયું કોઈની આંખ જોઈએ કે કોઈનું મન જોઈએ એ વાત અલગ છે પણ આપણે નાની નાની વાતમાં ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે ડિસ્ટર્બ બી થઈ જાય છે અને રિએક્ટ બી કરીએ છીએ કેટલાક લોકો તો હોય જ સોડા જેવા આમ ખોલો એટલે ફુશ કરીને જ નીકળે કાંઈ ને કાંઈ એવું નીકળે એવી અને એમાં બી આવું બધું પ્રતિષ્ઠા જેવું ને બધું હોય અને કેટલા કામ બાકી હોય ત્યારે તો ગુડ જાય યુ ડિન્ટ કમ અર્લી ગુડ યુ કેમ એટ એટ અ ક્લોક ઓનલી યુ નો ઇફ યુ વુડ હેવ કમ એટ ફોર અ ક્લોક યુ વુડ હેવ યુ વુડન નો વેધર દે આર પ્રિપેરિંગ ફોર પ્રતિષ્ઠા ઓર અ વોર દે જોકિંગ એટલા બધા જીના જીના કામ રહ્યા હોય તમે આ દેશમાં કરો એટલું બધું તો એનો અને એમાં નાની નાની વાતમાં કોઈ વાર આપણે લાગે કે કેટલી નાની વાતમાં આપણે ડિસ્ટર્બ થઈ જાય છે જેટલી નાની વાતમાં તમે ડિસ્ટર્બ થાવ એટલા તમારી સ્પિરિચ્યુઅલ હાઈટ નાની અને અહીંયા કાનમાં ખીલા ઠોકાય અને કપાલ પર કરચડી પણ ના પડે તો એની હાઈટ મોટી તો કે મહાવીરની હાઈટ કેટલી તો કે સાત ફૂટ અને પાર્શ્વનાથની હાઈટ કેટલી તો કે નવ ફૂટ અને ભગવાન ઋષભદેવની કેટલી પાંચ આ બધું નાનપણમાં શીખ્યા હતા મેં તો આ વર્ણન બધું શરીરનું છે અને આઈ રિસ્પેક્ટ દેટ બોડી વોઝ ઓફકોર્સ પણ હું જેને પૂજું છું ને એ આત્માને પૂજું છું અને એ આત્માની હાઇટ તો અનુકૂળતા અને પ્રતિકૂલતા બંને જોઈ લીધી દેવોએ સમોસરણ બનાવ્યું સોનાના સમસરન તો બી ચલિત ન થયા કરોડો દેવતા સેવામાં તો બી ચલિત ન થયા અને આટલા દેવો જેના સેવક હોય એ ઉપસર્ગના પ્રસંગે બધા જ એબ્સન્ટ બર્થડે પાર્ટી હતી મેરુ પર્વત પર તો ચોંસઠ ઇન્દ્રો આવ્યા હતા સિક્સ્ટી ફોર પ્રેસિડન્સ કહેવાય અને જ્યારે કાનમાં ખીલા ઠોકાયા ત્યારે કોઈ નહીં પણ એ બંને સ્થિતિમાં શાંત ભાવમાં ગયા આપણે એ એ દશાને પૂજે છે लेजी, बिजी क्रेजी चौथा म तो तेज नहीं हो इजी, इजी, ज्ञानी दशा इजी, परफेक्ट स्टिल डिटेच जस्ट अ डिटेच ऑब्जर्वर इन लाइफ वंडरफुल બધું જ કરે અને છતાં અલિપ્ત ના અલિપ્ત રહેવ પાણીમાં રે પણ નાવમાં પાણી ના હૃદયમાં સંસાર ના હોય પેલો મુનિમજી હોય ને એને જ બધું કરવાનું હોય પૈસાની લેવડ દેવડ પૈસા લેવાના હોય ગણીને તિજોરીમાં મૂકવાના હોય તિજોરમાંથી કાઢીને દેવાના હોય બધું શેઠ શેઠની પેઢી છે પણ કામ બધું મુનિમજી કરે છે પ્રોફિટ થાય કે લોસ થાય મુનિમજીને કોઈ હર્ષ શોક થાય નહીં સેટને થાય ઓફિસે બી આવતા નથી પૈસાને તો ટચ બી કરતા નથી તો પણ એને ખબર પડે કે પ્રોફિટ થયો તો હર્ષમાં આવી જાય લોસ થયો તો દુખી થઈ જાય અને આ તો ગણે છે ટચ કરે છે એક્ટિવિટીમાં છે એક જ અંદર બિલીફ છે આ મારા નથી એટલે આટલું કામ કરવા છતાં પણ એને પ્રોફિટમાં હર્ષ નથી થતા લોસમાં પેલું જે ડ્રાઈવિંગ સીટ પર હોય એ કેટલો એને એ રહેવું પડે જે બેક સીટ પર હોય એ કેટલો રિલેક્સ હોય ઇઝી હું કરતા નથી આ અહમ નહીં મમ નહીં કર્તૃત્વ નહીં ભોક્તૃત્વ નહીં નહીં સો આઈ વોન્ટ ટુ ટેક ધીસ

મહાત્મા ગાંધી પાસે કેટલા હતા મધર ટેરીઝા પાસે મારી પાસે તમારી પાસે તો તમે ગાંધીજી કરતા વધારે બીઝી હશો કારણ કે ગાંધીજી પાસે તો સવાર સાંજ બે વખત અડધો અડધો કલાક પ્રાર્થના કરતા અવશ્ય કરતા એટલો ટાઈમ હતો પણ તમારું કામ એના કરતા બી ઊંચું કામ કરતા હશો તમે એટલે આટલા બિઝી છો આખો દેશની સંભાળ રાખતા હતા તમારે તો એક બાઈડી એક છોકરો બે છોકરા કેટલા બે તો ચાર જન્મા હળવાઈ ગયા તમે હા આખા દેશની આઝાદી માટે કામ કરવાનું હતું ગાંધીજીને તો બી એમને બે ટાઈમ ટાઈમ મળતો મારે એ જાણવું છે કે આટલા બધા બીઝી કેમ છે આપણે ટુ નો સો યોર એક્ઝિસ્ટન્સ હેઝ થ્રી ડાયમેન્શન્સ શરીર મન અને આત્મા શરીર મન અને આત્મા ત્રણ ઘટક છે બરાબર સો આઈ સી ધીસ પર્સન સો આવી જાતનું બોડી હોય આવું વગેરે તો આ આનંદભાઈ તો શરીર આવી જાતનું મન હોય આવી જાતની જેની એટીટ્યુડ હોય વગેરે તો આ મન અને આત્મા તો તત્વ તો આત્મા જ છો પણ વ્યવહાર દ્રષ્ટિથી પણ વિચારીએ તો શરીર મન અને આત્મા બરાબર સમજવાની જરૂર એ છે કે શરીરની પણ અમુક નીડ છે મનની પણ અમુક નીડ છે અને આત્માની પણ અમુક નીડ છે ડિમાન્ડ છે શરીરની ડિમાન્ડ્સ તમે પૂરી કરો તો જીવનમાં દુઃખ નથી અને શરીરની ડિમાન્ડ્સ તમે પૂરી ન કરો તો દુઃખ છે શરીરના લેવલ પર સુખ છે એવું કાંઈ નથી દુઃખ છે કે દુઃખ નથી શરીરની અમુક ડિમાન્ડ છે એ તમે પૂરી કરો તો દુઃખ નથી અને શરીરની અમુક ડિમાન્ડ છે એ પૂરી ન કરો તો દુઃખ છે આર યુ ગેટિંગ ઇટ કાં તો દુઃખ છે કાં તો દુઃખ નથી શરીરની ડિમાન્ડ શું હોઈ શકે કલ્પિત ઊંઘ હા તો ઊંઘમાં છો નહીં હા ઊંઘ ઊંઘ ભૂખ તરસ સો આપણે રોટી કપડાં મકાન એમ બોલતા હોઈએ છીએ તો ભૂ તરસ ઊંઘ એ શરીરને જોઈશે જ જો તું ગઈકાલે સૂતો નહીં હોય બરાબર તો આજે યુ વિલ ફીલ ડ્રાઉઝી યો આઈઝ વિલ બી રેડ એમના તો કંઈ પ્રોબ્લેમ નથી પણ લાંબો ચાલ્યો સત્સંગ તો કોઈ વાર અહીંયા એક જોકો આવી જાય હજી સુધીની તો કોઈ પ્રોબ્લેમ નથી પણ એને એનો ટેક્સ ભરવો જ પડે તમારે જે બી તમારી નીડ હોય પણ એ ભરવો પડે અને એ બરો તમે તો કંઈ સુખ જેવું કાંઈ નથી આર ફ્રેશ અને દુઃખ નથી અને તમે એ ડિમાન્ડ્સ પૂરી ન કરો તો યુ વિલ ફીલ અનકમ્ફર્ટેબલ તમે ખાવાનો ટાઈમ ન મળ્યો હોય આમ દોડા દોડ દોડા દોડમાં તમે ખાધું ન હોય તો અમને પોના દસ વાગે તમને શીરો અને શું હતું શાકમાં ભીંડા અને આ બધું જ યાદ તમને આવશે રાકેશભાઈ મસ્તી આત્માની વાતો કરશે તમને થાય કે અહીંયાથી નીકળીને પહેલા જ આજુબાજુ સ્ટારબક્સમાં આપણે પહોંચશું કારણ કે જેવો ખાડો પડશે એટલે શરીર માંગવાનું તમે ડિહાઈડ્રેટ થયા હોય તો એ તમને સિમ્ટમ્સ બતાવવાનું તમારી ઊંઘ પૂરી નહીં થઈ હોય તો તમારે બતાવવાનું ડિમાન્ડ પૂરી કરવી પડે છે પશુઓને પણ કરવી પડે છે મુનિઓને પણ કરવું પડે છે સંસારી જીવોને બી કરવું પડે ઇટ્સ ઓવર નાવ સેકન્ડ મન મનની પણ અમુક ડિમાન્ડ છે નીચ છે આવી છે ડિમાન્ડ છે અને એ પૂરી કરો તો સુખનો અનુભવ છે અને પૂરી ન કરો તો સુખનો અનુભવ નથી મનના લેવલ પર દુઃખની વાત નથી આવતી શરીરના લેવલ પર સુખની વાત નહોતી પૂરી કરો તો દુઃખ નથી પૂરી ન કરો તો દુઃખ છે શરીરના લેવલ પર મનના લેવલ પર પૂરી કરો તો સુખ છે અને પૂરી ના જો આનંદ આનંદભાઈ આમના વિચારે તો કે મને અમને પૂછશે કે મનની ડિમાન્ડ શું શરીરની તો આને પૂછી અને ઇટ વોઝ ક્વાઇટ ઇઝી ઓલ્સો પણ હવે મારે શું કહેવાનું પૂછવાનું જ છું હમણાં પાંચ સેકન્ડમાં પૂછવાનું છે તો મનની ડિમાન્ડ તમે પૂરી કરશો તો સુખ અને મનની ડિમાન્ડ તમે પૂરી નહીં કરો તો તમને સુખની અનુભૂતિ નહીં થાય યુ વિલ નોટ હું સુખી છું બોલો મનની ડિમાન્ડ શું ઇટ્સ અ વેરી વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન અને તમને નહીં આવડે તો મને સુપારી આપી દેજો કે સાહેબ જ કેસે સાહેબનું સાંભળવા આવ્યા છે પણ ટ્રાય મનની ડિમાન્ડ શું હોઈ શકે જ્ઞાની કે છે શરીરની જે જે ડિમાન્ડ છે એની આગળ એજેક્ટિવ એ મનની ડિમાન્ડ છે એક્સપ્લેન તો શરીરની ડિમાન્ડ છે કોઈને તરસ લાગે છે તરસ લાગે છે તને તરસ લાગે છે તો આ શરીરની ડિમાન્ડ છે આ મનની ડિમાન્ડ નથી આ શરીરની ડિમાન્ડ છે કે એને તરસ લાગે છે હવે તરત મન ઇન્ટરવિંગ થશે અને મન કહેશે કે પીવું છે કઈ જરા ઠંડુ હોય તો સારું એક એક ઇન્દ્રિય હું બોલું છું ટચ ઠંડુ હોવું જોઈએ તને તો ખાલી પાણી પીવું તને તો કાંઈ લિક્વિડ જાય એટલું જ જોઈએ છે ને બોડીને તો હા હાઈડ્રેટ થવા માટે તો ઠંડાની શું જરૂર છે સો ધી ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ માઇન્ડ પણ ખાલી ઠંડુ નહીં થોડું મીઠું બી હોવું જોઈએ આપણે કોઈના ઘરે જઈને એમ એક ગ્લાસ પાણી આવે તો મગજ જાય કે નહીં એટલે લીંબુ પાણી તો આપ પાણી ગ્લાસ કેમ સો ઠંડુ જોઈએ મીઠું જોઈએ સુગંધી જોઈએ નોર્મલ નોર્મલ લીંબુ પાણી નહીં ચાલે આમ એનો સંચલ બંચલ નાખ્યું હોય ફુદીના બુદીના નાખ્યું હોય આમ કંઈક સ્મેલ આવી જોઈએ તો મજા આવે પછી કલરફુલ હોવી જોઈએ પાછું આમ વ્હાઈટ વ્હાઈટ ના હોવું જોઈએ બ્લેક બ્લેક હોવું જોઈએ ઓરેન્જ હોવું જોઈએ અને ડોન્ટ ટેક મી રોંગ આઈ એમ ટોકિંગ ઓફ કોક શેમ્પેન હવે વોટ વોઝ ધ ડિમાન્ડ ઓફ ધ બોડી હા સમ લિક્વિડ યુ નીડેડ સો એનિમલ્સના જીવનમાં મન એટલું બધું વિકસિત નથી તો એ લોકો તલાવે જઈને પાણી પીને પે પણ આપણે મનુષ્ય છે એટલે આપણું પાસે મન છે અને મન ઇન્ટરવિન કરે છે ઇટ્સ નોટ ગાઈડેડ બાય ધ ઇન્ટેલેક્ટ સો મન ટુ એવરીથિંગ આ જોઈએ છે પણ આવું જોઈએ છે આ જોઈએ છે ખાલી સ્વામી વાત્સલ્ય નહીં મીઠા મીઠાઈ ફરસાણ વાલુ સ્વામી વાત્સલ્ય જોયે પછી તમને થાય કે હવે સત્સંગ જ કરવાનું ને ખીચડી કાઢીને પાપડને દૂધીનું શાક રાખી દો તો પછી અમારે સત્સંગ બીજ કરવો તો આ મનની ડિમાન્ડ છે હવે આ ડિમાન્ડ તમે એક તો જો કેવો કોન્ટ્રાસ્ટ છે જીવનમાં બોડીની ડિમાન્ડ એવી હોય છે કે ઇટ વોન્ટ એવરીથિંગ સેમ મનની ડિમાન્ડ છે કે ઇટ વોન્ટ્સ ડિફરન્ટ તમે કેટલા વાગે આમ નોર્મલી શું આનંદભાઈ આઈ નો ઓનલી ફ્યુ પીપલ હિયર એટલે દસ વાગે તો દરરોજ દસ વાગે એક બગાસું તો આવી જ જશે અને હું બી કોશિશ કરું દસ વાગે પૂરું કરી દઉં ને તો તમારું હિપોપોટોમસ જેવું મોડું જોવું નથી મારે તો આજે કોશિશ કરજો દસ ને પાંચ સુધી કોશિશ કરજો તમે એ રીતે પણ બોડી બાયોલોજીકલ ક્લોક જેને કહીએ એ દસ વાગે ઇટ વુડ વોન્ટ ટુ સ્લીપ એવરી ડે ઇટ વોન્ટ સેમ પછી સડનલી એક દિવસ બે અને એક દિવસ આઠ ને એ બધું બોડીને નહીં ફાવે તમે જમો જમવાનું તો અહીંયા ખબર નથી બ્રેકફાસ્ટ કેટલા વાગે કરો તમે જે બી કરતા હો તે સાત વાગે તો તમે સાત વાગે ભૂખ લાગશે જ બિકોઝ બોડીને બધું સેમ જોઈએ સેમ ટાઈમ ફૂડ સેમ ટાઈમ સ્લીપ બધું સેમ અને માઇન્ડને એક્સાઇટ થવા માટે ઇટ વુડ વોન્ટ ડિફરન્ટ હમણાં ગામમાં આવ્યું હશે તમારું મિશન મિશન ઇમ્પોસિબલ વોટ ધ લેટેસ્ટ હા હા મેં તો એક પણ નથી જોયા એટલે હા મેં તો શ્રીમા મિશન આઈ નો મિશન ઇમ્પોસિબલ આઈ નો વોટ એવર પણ હા એક ઓકે તો સારું છે તમે જોયું સારું છે તો આટલું બધું તમને સુખ મળ્યું હોય તો તમે દરરોજ એકવાર જાઓ આઈ વિલ ગીવ યુ મની દરરોજ એકવાર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ અને સુખ મળ્યું ને એમાંથી હા તો સુખી થાય ને તો કે ના મનને જુદું જ જોઈશે નેક્સ્ટ સન્ડે એને બીજું જ જોઈશે આજે સાઉથ ઇન્ડિયન ખાધું તો સન્ડે નોર્થ ઇન્ડિયન ખાવાનું જ જ મન થશે એટલે તો બાજુ પર પણ ગમે તેટલું ભાવતું હોય આજે સવારે એ હતું રાઈટ રાઈટ બહુ સારું હતું કાલે તમે પાછું એ જ વડા ઢોસા નહીં બનાવતા બીજું કાંઈ મોકલા બીજું કાંઈ બી ખવડાવીને વિદાય કરજો બરાબર કારણ કે મનને જુદું જુદું જ જોઈએ કેટલું સારું હતું આજે સવારનું સારું હતું હા તો એ બાકી છે તો તમને ગરમ કરીને કાલે આપે નહીં મનને જુદું જ જોઈએ અને શરીરને બધું સેમ જોઈએ એટલે ઓલરેડી દેર ઇઝ અ કોન્ફ્લિક્ટ આર યુ અન્ડરસ્ટેન્ડ અને એકની એક ચીજ તમને વારંવાર ગમશે નહીં તમને કોઈ હિન્દી સોંગ પેલું પઠાણ પઠાણ સોંગ બહુ ગમતું હોય તમે એની સીડી લઈ આવો તમે સાંભળો દસ વખત સાંભળ્યા પછી આમ ગાડીમાંથી બહાર ફેંકી દે તો તને સુખ મળતું હતું કે હા હવે કંટાળો આવે છે એટલે મન જે સુખ અનુભવે છે એક ક્ષણનું છે એટલે એને કહેવાય ક્ષણિક સુખ ટ્રાન્ઝિટરી સુખ તમે આ રવિવારે જે રેસ્ટોરન્ટમાં મજા કરી હોય પણ નેક્સ્ટ રવિવારે તમે પાછા ત્યાં જઈએ તો તમે કહેશો લેટ્સ ટ્રાય સમથિંગ એલ્સ પીઝા હાથનો તો ખાધો તો હવે પીઝા બીજી જગ્યા પર પીઝા તો પીઝા છે પણ બીજું આ મનની ડિમાન્ડ એટલી બધી ચેન્જ થયા કરે છે અને કોન્સ્ટન્ટલી ઊભી થયા કરે કે ટુ ફૂલફિલ ઇટ યુ હેવ ટુ બી રનિંગ મીનિંગ યુ વિલ ઓલવેઝ બી બિઝી ગેટિંગ અને આત્માની પણ ડિમાન્ડ છે આત્માની ડિમાન્ડ છે જસ્ટ કમ બેક હોમ બીજી કોઈ ડિમાન્ડ નથી તમારો છોકરો તમારા ઘરે રહેતો હોય નાનો છોકરો હોય એ કામ માટે બહાર ગયો હોય અને રાતના એક બે વાગ્યા સુધી ના આવે તો માને ચિંતા થાય કે નહીં થાય થાય તમને એમ થાય કે કેમ નથી આવ્યો કેમ નથી આવ્યો યુ સ્ટાર વરિંગ યુ સ્ટાર એન્કવાયરિંગ એનીથિંગ તમારો આત્માનો ઉપયોગ જે બહાર ભટકે છે કરોડો કરોડો વર્ષથી પાછે ઘેર આવ્યો નથી એન્ડ ઇટ ઓનલી પોસિબલ મેડિટેશન દ્વારા ધ્યાન આરાધના દ્વારા તમારો ઉપયોગ પાછો ઘરે આવે ફોર વન્સ આટલી જ ડિમાન્ડ છે ટુ પ્રેક્ટિસ ઇનર સાયલેન્સ રિયુનિયન વિથયોર પ્યોર સેલ્ફ હાયર સેલ્ફ શુદ્ધ આત્મા સાથેની એક જોડાણ

ટુ ધ કોસ્ટ એને દૂર ન રહેવું પડે પણ ત્યાં આવી શકે તમે ક્રૂઝમાં બી જાઓ તો એવા જ સ્પોટ્સ ચૂઝ કરશે કે ક્રૂઝ નિકટમાં નિકટ જઈ શકે એટલે જ્ઞાની કહે છે કે જ્યાં પાણી ઊંડા હોય ત્યાં શિપ્સ વેસલ્સ આવી શકે અને જ્યાં ન હોય ત્યાં સ્મગલર્સની બોટ જ આવી શકે જેના ભાવ બહુ ઊંડા અને ઊંચા હોય ત્યાં પરમાત્માનું જહાજ આવે જેના ભાવ જ બહુ છીછરા હોય ટુ હટ એન્ડ હેટ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને એવા તો એમાં પછી વિકારો જ આવી શકે એમાં બીજું ના આવે સો વોન્ટ ટુ સ્ટેપ્સ ટુ સ્ટેપ્સમાં યુ કેન સી કે તમારી આત્માની ડિમાન્ડ પૂરી થાય અને આત્માની ડિમાન્ડ જ્યારે પૂરી કરો તો મનની ડિમાન્ડ જસ્ટ વેનિશેસ અને બોડીની ડિમાન્ડ જે હોય તે એકદમ બેર મિનિમમ રહે છે

તમે શરીર જે એક્ટિવિટી કરતું હોય તમારું મન એક્ઝેક્ટલી એ જ એક્ટિવિટીમાં હોવું જોઈએ ટુ થાઉઝન્ડ એટમાં એટ ગોન ટુ જપાન અને આપણે તો રહ્યા બતા શરીર તો બધું ગુજરાતી એનાથી ભરે ચા પીવી છે તો પેલું કે ટી સેરીમની હતી એમાં ઘૂસ્યા અમે ટુ થાઉઝન્ડ એટલા કંટાળી ગયા એક કલાકોની સેરેમની હતી ટી સેરીમની પહેલાં તો આમ આવીને શાંત થવાનું યુ હેવ ટુ વોચ ધ બ્રેથ શાંત થવાનું પછી ચા આવે તો તરત પીવાની નહીં એની ખાલી અરોમાં સૂંઘવાની આંખ બંધ કરી પછી એને વંદન કરવાના એટલી લાંબી સેરેમની હતી બધું કંટાળી ગયા એના કરતાં ચાની બાધા લેવી હારી પણ વોટ દીવાર એકચ્યુઅલી ડુઈંગ વોઝ પ્રેક્ટિસિંગ માઇન્ડફુલનેસ અંડરસ્ટેન્ડ ગાંધીજી ચરખો ફેરવતા હતા અને પેલું સૂતર નીકળતું હતું એક યુવક આવ્યો અને કહે કે બાપુ હું બી કરી શકું તો બાપુ કે બેસ બાજુમાં અને એને પણ એક ચરખો આપ્યો અને કહે આમ રાઉન્ડ 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 ફેરવું પણ એનું તાતણો ઘડી ઘડી તૂટ્યા કરે અને બાપુનો એ એકદમ સીધો નીકળે બાપુને કીધું કે તમારી જેમ જ હું રાઉન્ડ રાઉન્ડ ફેરવું છું પણ તમારો તૂટતો નથી ને મારો કેમ તૂટી જાય તો કે હું જ્યારે ચરખો ફેરવો ને ત્યારે ચરખામાં જ બહુ છું અને તારું મન જ્યારે જ્યારે બહાર ગયું ત્યારે ત્યારે તાતણો તૂટે છે એટલે આવા મોટા પુરુષોની કેવી એકાગ્રતા અને કેવી સજગતા હોય આપણે નાતા હોય ત્યારે વિચારીએ કે બ્રેકફાસ્ટમાં શું બનાવ્યું હશે ગઈકાલનું જ ગરમ કરીને આજે આપવાની છે કે આજે કંઈ ફ્રેશ બનાવવાની કે આજે પેલું પેલું સિરિયલ ખાઈને જવાનું છે આજે કે ખાખરા ઉપર ઘી બી મળશે કે નહીં મળે નાતા નાતા એ વિચારશે બિચારા ખાખરા મગ થેપલા બધું બનાવ્યું હશે તો એ ખાતા ખાતા હવે મારે ત્યાં ઓફિસ જઈને શું કામ કરવાનું આપણું શરીર જ્યાં હોય ને મન ત્યાં હોતું નથી એટલે શરીર અહીંયા મન અહીંયા સ્ટ્રેચિસ સ્ટ્રેચ ઉત્પન્ન કરે સ્ટ્રેચ ટોકિંગ ટુ ઇન બોસ્ટન તો કે હું દરરોજ ક્રિકેટ રમું છું ઇટ્સ વેરી રેર ટુ ફાઇન સચ અ પર્સન ઇન અમેરિકા કે ક્રિકેટનો એને શોખ છે એનું આખું એસોસિએશન છે અને એમ કે બાપા જોબ પરથી આવો પછી અમે રાતના રમીએ અને એકદમ ફ્રેશ થઈ જાય બધું એ કેવી રીતે બને આખા દિવસનો જોબનો થાક હોય અને ક્રિકેટમાં કંઈક આપણે આમ સોફા પર અમાધેરીને નથી બેસવાનું એમાં ભાગવાનું હોય ફિલ્ડિંગ કરવાની હોય એટલે થાકવાનું છે અને એના પછી એ સ્વિમ કરે હા થોડા લઈ લઈને પછી ઘરે આવે તો મેં કીધું તમે વધારે થાકવા જોઈએ ને તો તમે ફ્રેશ કેવી રીતે થઈ જાઓ છો તો કે નહીં સ્પોર્ટ્સ રમીએ ને તો ફ્રેશ થઈ કીધું આ યુ વાય કારણ કે સ્પોર્ટ્સ રમવામાં જ્યાં શરીર હોય ત્યાં જ મન હોય તમે વિચાર કરો આમ બેટ રહીને તમે ઊભા છો અને કાલે કયું શાક ખાવું છે જાય બેડમિન્ટન રમી રહ્યા છો પેલું સટલ કોક કે ડિસેમ્બરની કઈ તારીખની ટિકિટ ધરતી કરાવી કેન યુ ગો ઇન ટુ પાસ્ટ એન્ડ ફ્યુચર યુ હેવ ટુ બી ધેર એન્ડ ધેટ સ્ટ્રેન્થન્સ યોર મેડિટેટિવ મસલ ઇન સમ વે એમ નોટ સિંગ કે ભાઈ બધા સ્પોર્ટ્સ રમવા લાગી જાઓ આત્મકલ્યાણ કરજો પણ આ નું રહસ્ય શું છે કે જ્યાં તન ત્યાં મન રહે છે એટલે યુ 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 આટલું કરો તો સે ફ્રેશ તમે નાના છોકરાઓને તણાવ મુક્ત હોય તાજગ ભરી હોય અને તમે કહો બેટા ગઈકાલે શું ખાધેલું તો ખબર નહી એટલે તમારા ઘરે શું ખાધેલું બચ્ચાઓને ખબર નહીં હોય કાલે શું ખાધું તારે જે બનાવવું હોય દે આર નોટ ઇન પાસ્ટ ટાઈમ ફ્યુચર રિમેન ઇન ધ પ્રેઝન્ટ અને તમે પ્રેઝન્ટમાં રહેતા જાઓ બી એઝ ફ્રેશ એઝ એઝ કિડ્સ ફ્રેશન્ટ પણ નથી ખબર નહીં બુદ્ધિ વધી તો સારું થયું કે ખરાબ થયું આઈ ડોંટ નો હું તો એક વાત કરું ટુ થાઉઝન્ડ નાઇન નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં મેં ન્યુઝીલેન્ડ જવાના હતા ફ્રોમ ઓસ્ટ્રેલિયા આ લોકો બધા નાના નાના હતા ત્યારે તો સિડનીથી વી હેવ ટુ ગો ટુ ઓકલેન્ડ સવારના છ વાગ્યાની ફ્લાઇટ સિડની સિડનીથી બે કલાક વહેલા જવાનું કેટલા વાગે ચાર વાગે નીકળવાનું અમે જ્યાં રહેતા હતા એક કલાક એરપોર્ટ એટલે કેટલા વાગે નીકળવાનું રાતના ત્રણ વાગે અને આમ સીધા બેટ પડતી તો આની જેમ આવવાનું નહોતું આમ નાઈ ધોઈને વાલ ઓલીને આવવાનું હતું પૂજા પાઠ કાંઈ બી કરીને આવવાનું એટલે લગભગ બે વાગે ઉઠવાનું હતું અને આપણે રહ્યા ગુજ્જુ આપણે કશે બી જઈએ તો એક વાગ્યા સુધી સુવાનું નહીં લૂંટાય એટલું લૂંટી લેવા અમે બરાબર એટલે બધાના ટેમ્પરેચર થોડા હાઈ રહેવાના જ ઓબ્વિયસલી અને ટચ મી નોટ તો રહેવાના જ અને અમે સો જણ હતા એકચ્યુઅલી અમે એરપોર્ટ પહોંચ્યા અને કાઉન્ટર પર ગયા તો કીધું કે સિક્સ અવર્સ ફ્લાઈટ ડિલેડ પહેલાંથી કોઈ મેસેજ વેસેજ આવ્યું નહોતું અમે તો એકચુઅલી પૂછીને નીકળ્યા હતા તો કે ઓન ટાઈમ પણ હવે જે બી હશે એટલે મોટાઓને તો મગજ ગયો આવી રીતે કહેવું ચારે યુબ મને કીધું બાપા તમે એક પેલું બેન્ડ છે ને ત્યાં બેસી જાઓ તો મારે તો શું કરવાનું હતું અને અમારી સાથે છ નાના નાના છોકરાઓ હતા તો કે બાપા સાથે બેસો બાજુમાં તમે તો હું મારી સવારની ભક્તિ કરતો હતો

તો પૈસા ભર્યા છે રાઈટ તો એ લોકો આર્ગ્યુ કર્યા કરે હું અહીંયા બેઠો છું હું ભક્તિ કરું હું શાંત હતો છોકરાઓ મને પૂછ્યો કે બાપા કેમ ગો ગોવા નથી એસ્કેલેટર્સ ટાઈમપાસ કેવી રીતે કરવાનું એસ્કેલેટર્સ હતા ઉપર જતા અને નીચે આવતા તો બધા છોકરા ઉપર જાય પાછા નીચે આવે ઉપર જાય નીચે બસ એ છ ને હું સાત જણ અમે મજા કરી ત્યાં પહેલાં લોકો કટકટ કરી આ કરી છેલ્લે અમે છ કલાક પછી જ ઉપડ્યા જે કંઈ નહીં થયું એટલે મને થયું કે આ મોટા થયા તો સારું થયું કે સારું આ નાનાઓ આખા એરપોર્ટને રમકડો ઘર બનાવી દીધેલો અને એ લોકોએ મોજ કરી જેટલી બુદ્ધિ વધી એની સાથે ઈગો વધ્યો અને જેટલો ઈગો વધ્યો એટલું તમારી કમ્પ્લેન્સ વધી ફરિયાદો વધી ફેરફાર કરવાની વૃત્તિ વધી ભૂત અને ભવિષ્ય ભૂત અને ભવિષ્ય મન હંમેશા ભૂતકાળમાં કાં તો ભવિષ્ય જાય પણ વર્તમાન પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ નથી રહેતી પાસ્ટ ઇઝ અ હિસ્ટ્રી ફ્યુચર મિસ્ટ્રી ધીસ મોમેન્ટ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ એન્ડ સો ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રેઝન્ટ તમને રહેવું જ નથી પ્રેઝન્ટમાં તમને કાં તો પાસ્ટ કાં તો ફ્યુચરમાં એ એક અહીંયા લોકો માંદા પડે ખરા માંદા પડે તો દવા લો ખરા અને દવા લેવામાં કડવી દવા પણ કોઈ વાર લેવી પડે એવું ખરું તો કડવી દવાને તમે આમ ચાવો કે ગળી જાઓ યુ સ્વોલો ઓર યુ ચ્યુ ઇટ ઓબ્વિયસલી હા મીઠી હોય તો આપણે ચાવીએ પણ કડવી હોય તો મોટું મોઢું કરીને એકદમ ટચ ન થાય એવી રીતે નાખીને એના ઉપર પાણી પી લે તો કડવી દવાનું શું કરવાનું સોલો કરવાનું છું નહીં કરવાનું તો પછી કડવા પ્રસંગો જીવનમાં બન્યા હોય એને ચાવ ચાવ કેમ કરો છો ઘડી ઘડી યાદ કેમ કરો છો કોઈ સીડી હોય બર્થડેની ઇવેન્ટ હોય અને કેક આવી હોય અને હવે કેક કટ કરવાની હોય એટલે કે પેલી સીડી મૂકો હેપી બર્થડે ટુ યુ યુ એ સીડી ઓન કરે અને હેપી 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 જાવ્યા કરે આગળ જાય જ નહીં હેપી બર્થડે સુધી ન જાય હા એવું બની જાય ક્યારેક પેલી શું કહેવાય એને અટકી જાય અથવા બીજા અર્થમાં બોલીએ તો બગડી ગઈ કહેશે સીડી તો તો એક જ ચીજને પણ અટકી જાય બરાબર બેન હવે તમે એકની એક ચીજ યાદ કરશો ને તો હું કહીશ કે બેન અટકી ગયા છે કે બેન બગડી ગયા છે ઘટનાઓ તો બન્યા જ કરવાની છે ને એવરી ડે ટ્વેન્ટી ફોર અવર્સ ઇઝ એડિડ ટુ આ પાસ્ટ અને ઘટનાઓ બનવાની છે ને તમે ઘડી ઘડી એકની એક ચીજ જે શીખવાનું હોય તે શીખી લો આઈ નો તમારી ગાડીમાં એક એવો ગ્લાસ બી હોય છે જેમાં પાછળનું દેખાય શું કહેવાય એને રે હા એમાં સતત જોયા કરો તમે કે વચમાં સ્લાઇડ સ્લાઇડ જોવાનું હોય બાકી આગળ જોવાનું હોય બસ તો થોડું થોડું ખાલી જસ્ટોન લર્નિંગ પાસ્ટમાં જાઓ જેને કહેવાય પ્રતિક્રમણ એ બસ એટલું જય એન્ડ ધેન મૂવ અહેડ પણ નહતો તો આ આ આટલી આ કેટલા ગ્રામની ઘડિયાળ હશે બસો ગ્રામ થ્રો ગ્રામ તો આ તો કોઈ બી પ્રવીણભાઈ બી હોય યુ કેન હોલ્ડ દિસ રાઈટ ઇટ ટુ હંડ્રેડ ગ્રામ હું એમને કહું કે ચલો ઉચ વીસ કિલોની બેગ ઉચકો હવે ઉચકાતી નથી પણ બસો ગ્રામની ઘડિયાળ તો તમે ઉચકી જ શકો રાઈટ હું અમને બોલાવીશ નહીં એટલું હેરાન નહીં કરું તમે પણ તમે એ ઉચકો અને આમ હાથ લાંબો કરીને તમારી ઉચકવાની ચોવીસ કલાક માટે બિકોઝ યુ કેન હોલ્ડ ઇટ તો ચોવીસ કલાકમાં બે કલાકમાં મસલ એક થશે ચાર છ પાંચ કલાકમાં એમ્બ્યુલન્સ બોલાવી પડશે કોઈ વાર નેક્સ્ટ ડેના છાપામાં આવે કે પ્રવીણભાઈ નામના એક સર્જન બસ્સો ગ્રામની ઘડિયાળ ઉચકતા ઉચકતા મારાથી બોલાય નહીં સ્વર્ગવાસ થઈ ગયો એમ બસો ગ્રામમાં સવાર્ગવાસ જ્ઞાની કહે છે કે હા નાની ચીજ બી હોય પણ લાંબો ટાઈમ ઉચકો ને તો એ ડેમેજ કરે નાનો પ્રસંગ હોય કોઈ વાર કે મને ફર્સ્ટ રોમાં ન બેસાડ્યો મને ફર્સ્ટ રોમાં કેમ નહીં બેસાડ્યો હું તો કેટલી સેવા આપું આનંદભાઈ મને બી ફર્સ્ટ રોમાં બેસાડો આ બધા બહારના આવી ગયા મને બી બેસાડો આટલી ચીજ ઉપર હું એક વર્ષ દુઃખી થઈ શકું યુ નો ઇટ્સ છે આ બ્લુ પહેરવું એટલે એની સાથે કેટલી બધી જવાબદારી છે બરાબર છે હા તો ભૂતકાળ અને એવી રીતે જ ભૂતકાળમાં કાં તો ભાગે જ કાં તો ભવિષ્યકાળમાં ભાગે અને એક એક કોઈક સારી ગાડી પાસ થઈ કોઈ વાર તમારા મનમાં પાર્ક થઈ જાય આપણે વીસ વીસ વર્ષથી રાહલે છે આવી ગાડી લઈ શક્યા નથી હજી શું કર્યું અમેરિકા આવીને અને પછી જે તમારું ચક્કરડું ચાલુ થાય ચાલુ થાય સો એક મિનિટની અનુપસ્થિતિ સીધો ફાધર એન્ડ સન અને એ એ લોકો આમ બેલ્કનીમાં હતા એન્ડ સન વોઝ લુકિંગ આઉટ એન્ડ ઇ સેઇંગ અથવા સમથિંગ ઇઝ હેપનિંગ ટુ મેની પીપલ ગેધરડ એન્ડ સમથિંગ ઇઝ હેપનિંગ ઓન ધ રોડ એના બાપ ઉઠ્યો અને જોયું તો એ કહે કે જો પેલો વચમાં જે માણસ છે ને એની આજુબાજુ પોલીસ છે એ પેલો વચમાં જે માણસ છે એ ચોર છે આ પોલીસે એને પકડ્યો છે હવે એને કોર્ટમાં લઈ જશે અને પછી એને જેલમાં એને સજા થશે ને જેલમાં જશે એ પહેલાં એ બરાબર રજિસ્ટર કહી કે આજુબાજુ પોલીસ હોય તો વચમાં જે હોય તેને કહેવાય ચોર થોડા દિવસ થયા પછી એના બાપને બોલાવ્યો કે પપ્પા પપ્પા જદી આવો મોટો ચોર જઈ રહ્યો છે પપ્પા જોવા આવ્યા તો કે ગાંડા ચોર નથી પ્રેસિડેન્ટ ઓફ ધ કન્ટ્રી છે તો કે તમે કીધું ને આજુબાજુ પોલીસ હોય અને એની આજુબાજુ તો પોલીસ હોય ને અને આ તો કે બે માં ફેર છે એક પોલીસના હાથમાં છે એકના હાથમાં પોલીસ છે જ્ઞાનીઓ પાસે બી મન છે પણ જ્ઞાનીઓ મનને હાથમાં રાખીને જીવે છે મન એટલે મૂડ જેમ લઈ લો ને તમે અને અજ્ઞાની મૂર્જ પ્રમાણે જીવે છે સો નંબર ફર્સ્ટ સ્ટેપ ઇઝ બીંગ માઇન્ડફુલી શરીર જ્યાં તન ત્યાં મન આટલું કરતા બી મહિનાઓ લાગશે એટલું ઈઝી નથી આ પછી માલા જપતા ખાલી માલામાં ખાતી વખતે ખાલી ખાવાનું હમણાં મારું સાંભળો છો ને તો વોટ ઓફ થેન્કસની કોઈ ચિંતા નહીં કરવાની ખાલી સાંભળવાની એટલે કે હવે શું બોલશું એમના માટે કશું બોલવાનું જ નથી તમને ટાઈમ જ નથી મળવા તમારે ખાલી હમણાં સાંભળવાનું કે આ ફર્સ્ટ સ્ટેપ છે ને આ સેકન્ડ સ્ટેપ છે હા આપણા સંસ્કાર એવા છે પેલું વાંદરાની જેમ એક ડાલ પરથી બીજી ડાલમાં અને ક્યારેક તો ખબર જ નહીં પડે કઈ ડાલ પરથી કઈ ડાલ પર પહોંચ્યા ખબર જ નહીં પડે તમે આમ રસ્તા પર ચાલતા હો તમે કૂતરો જુઓ સમન ઇઝ વિથ ગોઇંગ વિથ અ ડોગ એ કૂતરો જુઓ કે ઓ કેવો ક્યૂટ કૂતરો છે મારા ફ્રેન્ડ પાસે પણ આવો છે એની લાઈફ બહુ બ્યુટિફુલ છે એમ કરતા 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 તમને પેલા કૂતરામાંથી ક્યાં પહોંચી ગયા તમે ખબર નહીં પડે ખરેખર એક વખત તમે એક કલાક ખાલી બેસો અને મનમાં જે જે વિચાર આવે ખાલી લખી દો અને પછી કોઈ અજાણ્યા માણસને કહો કે ભાઈ આ આ જેનું લખાણ છે એ તમને મેન્ટલી કેવો લાગે છે તો એ કહેશે કે આ આ પાગલ છે આ એને પાગલખાનામાં નાખો કારણ કે કયા વિચારથી સ્ટાર્ટ થાય ને કયા વિચાર એક કપલ ઝઘડતું હતું મોટા મોટા અવાજે ઝઘડતું હતું નેબરથી સહન નહીં થયું તો પૂછ્યું કે તમે કેમ ઝઘડો છો તો હસબન્ડ વાઈફ આપણે કેમ ઝઘડીએ છીએ વાઈફ હસબન્ડ એવું ભૂલી ગયા એટલી બધી એટલું બધું ભૂતકાળ કાઢે કે તે દિવસ બી તે આમ કહ્યું તો કે તારા બાપે કંઈ શીખાયું જ નથી તારી માએ કંઈ શીખાયું એમ કરતા 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 રાલેથી વાંકા નેર પહોંચી જાય ખબર નથી પડતી સ્ટેપ નંબર વન ઇઝ બીંગ માઇન્ડફુલી પ્રેઝન્ટ ત્યાં તન મન અને સ્ટેપ નંબર ટુ તન અને મન હવે અહીંયા આવી ગયા છે રાઈટ હવે એનાથી પોતે ડિટેચ થઈ જાવ and just be a witness to your tan and to your man. too difficult to relax samajhta be difficult lakhs just be a witness who is called a witness apne court a witness box hoy victim box hoy a witness box hoy ha ye So, who is a witness who was present during the event but who did not participate in the event એને આપણે બિટનેસ કહે ઇફ હી પાર્ટિસિપેટ તો હી ગોઝ ઇન વિકટમ બોક્સ એન્ડ ઇફ હી નોટ પ્રેઝન્ટ બી ઓફ ધેમ બોક્સ હુ વોઝ બટ ડઝ નોટ પાર્ટિસિપેટ તમે છૂટા રહો અને શરીર અને મનને ખાલી ઓબ્ઝર્વ કર્યા કરો સાક્ષી ભાવે અિટેચ ઓબ્ઝર્વ થોડું ડિસ્ટન્સ રાખો ખાલી બીજાથી નહીં એવું તો બધું સોશિયલ ડિસ્ટન્સ આપણે ઘણું રાખ્યું છે કોવિડ વખતે હું એમ કહું છું તમારા શરીરથી પણ ડિસ્ટન્સ રાખો તમારા મનથી પણ તમે ડિસ્ટન્સ રાખો તમારે તમારું સેલ્ફી લેવું હોય આજકાલ સેલ્ફીનો જમાનો છે હા અને હોપ અહીંયા એ રોગ નહીં હોય ને તો બધાને થાય કે બાપા તમારી સાથે એક સેલ્ફી લો મેં કીધું પહેલાં ભાઈ પાડશે તો કે નહીં મને સેલ્ફી જ લેવી છે સેલ્ફી પણ લેવી હોય તો બહુ પાસે કેમેરા ન રખાય થોડું ડિસ્ટન્સ રાખવું પડે નહીં તો બટનનો ફોટો આવે તમારે થોબડાનો લેવો હોય તો થોડું ડિસ્ટન્સ રાખવું પડે લાય એ થોડું ડિસ્ટન્સ રાખો તો કેટલો સરસ ફોટો આવે તમે આ રોલ જે પ્લે કરી રહ્યા છો એનાથી બી થોડું ડિસ્ટન્સ આઈ એમ અ પ્યોર પીસફુલ પાવરફુલ સોલ એન્ડ ધીસ ઇઝ જસ્ટ અ રોલ જસ્ટ અ રોલ મધર્સ રોલ લાઈફ્સ રોલ શિષ્ય રોલ ધીસ રોલ આ બધા રોલથી હું ભિન્ન છું દૂર રહો અને ચૂપરો દૂર રહો એટલે થોડી ભિન્નતા કે લો અને ચૂપરો ડોંટ રિએક્ટ સો ઇફ યુ ડૂ દિસ નંબર વન બીંગ માઇન્ડફુલી પ્રેઝન્ટ અને સેકન્ડ ઓબ્ઝર્વિંગ ધ માઇન્ડ ઓબ્ઝર્વિંગ ધ માઇન્ડ ઓબ્ઝર્વિંગ ધ બોડી એન્ડ ઓબ્ઝર્વિંગ ધ માઇન્ડ વોટ ઇઝ મેડિટેશન ફાઈનલી જસ્ટ બી ઓબર્વડ એક માણસ મારી પાસે આવ્યો ને કે મારે એક તમારી એડવાઇસ જોઈએ છે બોલો મને એમ કે કોઈ શાસ્ત્રના પ્રશ્ન હશે કોઈ સાધનાના પ્રશ્ન હશે તો કે મારો છોકરો છે ને એ બહુ સ્માર્ટ છે મે તો આખું ગામમાં એના છોકરાના તો વખાણ જ કરતા હોય અને સ્માર્ટ એટલા માટે છે કે એને કેન્ડી જોઈએ અમે કેન્ડી આપતા નથી શુગર આપતા નથી પણ એ ગેસ્ટ આવે ને ત્યારે અમારો ખાસ ફાયદો લે ગેસ્ટ આવે ને એટલે સોફા પર કૂદાકૂદ કરે પીલો જામતી તેમ ફેંકે મમ્મી કેન્ડી મમ્મી કેન્ડી આપણે કહે બેટા હમણાં નહીં પછી ના મમ્મી હમણાં પછી એટલો હંગામો કરે એવા અવાજો કરે આપણું ઇજ્જત જાય ગેસ્ટ આગળ એટલે પછી શું થાય આપવી પડે આપણે કે ચૂપ રહે હા હમણાં તારી પાસેથી સ્તુતિ બોલાવવાની હતી સ્તવન બોલાવવાના હતા સૂત્ર હા તે પ્રકોર્ડર ઓન કરો એવી કે બાપા એવા છે બોલ બેટા ભક્ત અમરની પહેલી કડી બોલ એટલે પેલો ભક્તા અમરેપરંતલી મણી પ્રભાના મોદી પાપ તમ મોતા બોલે હા આવું બધું કરવાનું તો એને બધે કેન્ડીની જીત પાડે એટલે આપણને પ્રોબ્લેમ તો કે શું કરવું એનું માનીએ તો બી ખરાબ એનું ન માનીએ તો બી ખરાબ બધું મારી પાસે એક ઉપાય છે જે આજે હું રાલેમાં કહેવાનો છું બી અ અવિટનેસ ઓનલી એટલે કે તો શું કરવાનું તો મેં કીધું એ જે બી નાટક કરે ને તમારે ખાલી આમ મહાત્મ વિવેકાનંદ મુદ્રામાં જઈ અને જોયા કરવાનો એની સામે તો કે અરે કંઈક કરીએ છીએ તો બી સોલ્વ નથી થતો તો કંઈ નહીં કરીએ તો ક્યાંથી સોલ્વ થશે મને ટ્રાય છે તો નેક્સ્ટ ટાઈમ એને ટ્રાય કર્યો અને છોકરો જીત કરવા લાગ્યો તો ઓલવેઝ કાં તો મા ફ્રસ્ટ્રેટ થઈ જતી હતી સો યુ વુડ ટેક એડવાન્ટેજ ઓફ ધેટ તરત ગી ગીવન કરીને આપી દેતી હતી હવે આમ કરીને ઉભી રહે શું કરે પેલો છોકરો હવે વધારે અવાજ કરે તો બી પેલી જોયા જ કરે એમ બી કહેતી નથી કે ચૂપ બેસ અને કેન્ડી બી નથી આપતી શું કરે એ બિચારો એટલો કન્ફ્યુઝ થઈ ગયો અને શાંત થઈને રૂમમાં ચાલી ગયો જ્ઞાની કે છે તારા રાગ દ્વેષ બધા આવી જશે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ ઇઝ જસ્ટ રિમાઇન્ડ રિમેન્ડર વીટને વૃત્તિઓ તો જાગે પૂર્વક સંસ્કાર છે પૂર્વક કર્મ છે એ જાગે તમે એને માત્ર જોયા કરો જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જોયા કરો તો એ વૃત્તિઓને પોષણ નહીં મળે તમારી પાસે ફ્યુલ નહીં મળે તો ધીમે ધીમે યુલ રિયલાઇઝ કે ઇટ્સ ફેડિંગ અવે ઇટ્સ ગોઈંગ બે વિચારો વચ્ચે ગેપ પડવા લાગશે એ ગેપ વધવા લાગશે અને એ ગેપની અંદર દેટ ઇનર સાયલેન્સ નો માઇન્ડ સ્ટેટ તમે અનુભવવા લાગશો આમ જુઓ તો બે પગલામાં મોક્ષ છે જો આ બીજું કરી શકો અને ફોર્ટી એટ મિનિટ્સ તમે એમાં સ્થિર રહી શક્યા તો કેવલ નાન તમને આપણે એટલું બધું એટલા બધા બાના આપની અંદર પાંચ મિનિટ લઉં તો બાના આપીએ આપણી પાસે हेल्थ इज नॉट गुड टू डे आज बेसाय ध्यान कमर बहुत दुखे दुखे आज यूल से आई एम टू ओल्ड नाउ फॉर ऑल दिस मेडिटेशन एंड एवरीथिंग ओर यूल से आई एम टू यंग तो क्या करवा हाँ बस प्रोब्लम ए હા તમે બાના તો એવા કરો પહેલા કર્મનું બાનું એ આપણે તો એટલા બધા કર્મો છે ક્યારે મેં કીધું બિલ્ડિંગ બાંધતા પચાસ માલનું બિલ્ડિંગ બાંધતા કેટલો ટાઈમ લાગે અહીંયા ફિફ્ટી સ્ટોરીઝ સે વન યર અને એને તોડતા કેટલો ટાઈમ લાગે મેં કીધું કર્મ બાંધતા બહુ ટાઈમ લાગે કર્મ છોડવા માટે તો તમે બસ આટલું જ પ્રેક્ટિસ કરો તો બસ દસ વર્ષનો હતો તારે પહેલું મેં સત્સંગ આપ્યો હતો આઠ વર્ષની ઉંમરે તારે નવરાત્રી ચાલતી હતી અને મને બેસાડી દીધો એક સ્ટૂલ ઉપર અને કે કંઈક સત્સંગ કરાવો એ તો ગુજરાતી ફાવીને એ બોલવાનું અને આઠ વર્ષની ઉંમર અને નવરાત્રિ ચાલતી હતી બ્લામ કે શું બોલવાનું પણ પછી ત્યાં બધાને દાંડિયારા રમતા જોઈને મેં સ્ટાર્ટ કર્યું એ તમારી સાથે શેર કર્યો તમારા હાથનો દાંડિયો એટલે ધર્મ સામેવાળા હાથમાં દાંડિયો એટલે કર્મ કર્મનો દાંડિયો તમને ન લાગે એવી રીતે ધર્મનો દાંડિયો આગળ કરવાનો આટલી સમજણ આપી છે મહાવીરના સિદ્ધાંતો કર્મની ફિલોસોફી વગેરે આ દાંડિયો હંમેશા એવી રીતે હાથમાં રાખવાનો ગમે ત્યાંથી કર્મનો દાંડિયો આવે અને એમાં કોઈ કચ્છી બચ્ચી હોય તો એ લોકો એવા ફાઇન દાંડિયા રમે આમ આખા ઉપર ઉડાવે ને પાછા પકડે ને ગમે ક્યારે દાંડિયો લાગી જાય તમારે તમારા ધર્મરૂપી દાંડિયાથી કોઈ બી ચીજ નહીં એટલે કર્મનો તો તમે બાનું કાઢતા જ નહીં તો કે મને એલેની પાઠશાળામાં છોકરાઓ સાથે બેસાડ્યો હવે મને બહુ ગભરાટ થાય છે પ્રવીણભાઈ હા મોટાઓ સાથે ચાલે સત્સંગ છોકરાઓ સાથે નહીં બેસાડવા એ લોકોના ક્વેશ્ચન્સ એટલા વન્ડરફુલ હોય છે એમ કહેવાનું મતલબ

આવા આવા ક્વેશ્ચન પૂછે ટાઈટ થઈ જઈએ આપણે હા પછી મેં એને સમજાયું કે મેં જો આપણે કોઈને દસ હજાર ડોલર્સ આપવાના હોય કોઈએ આપને દસ હજાર ડોલર્સ આપવાના હોય આપતું જ નહીં હોય આપતો જ નહીં હોય પછી આપણે પૂછે કે ભાઈ હવે તો કેટલો ટાઈમ થયો તો આપ દસ હજાર ડોલર તો કે નાઇન 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 રેડી છે કેટલું બાકી છે એક ડોલર બાકી છે એ આવી જશે ને એટલે આપણે શું હા ઇન્ડિયન્સ બેઠા છે એટલે મારે કે આટલા આપી દે પછી પેલો એક ડોલર જ્યારે આવે ત્યારે આપજે ના આપો હોય તો નહીં આપતો આટલા આપી દે જ્ઞાની બી કહે છે બસ આટલું તું પૂરું કરી દે પછી આઠ વર્ષની ઉંમરે ત્યાં માવી દે એમાં દીક્ષા લઈને કેવલના પામીને ને મોક્ષ જ એમને બધું મહેનત તો કરવી પડશે ને બધું ઓવરનાઇટ રોમ વોઝ નોટ બિલ્ટ ઇન વન ડે એનો એવી રીતે વળી કોઈ કહેશે સમય નથી ક્રિકેટ જોવાનો સમય છે ફૂટબોલ જોવાનો સમય છે ક્રોધ કરવાનો સમય છે આર્ગ્યુમેન્ટ કરવાનો સમય છે તમે પ્લાન કરી રાખ્યું હતું બેન કે આજે એક કલાક આર્ગ્યુમેન્ટ કરવી છે એવી રીતે પ્લાન કોઈ દિવસ કરી રાખો છો કોઈ દિવસ તો તમે આર્ગ્યુમેન્ટ કરતા જ નથી લાઈફમાં તો એ ટાઈમ ક્યાંથી કાઢો છો તમે પ્લાનિંગમાં તો હોતું નથી તમારું કે છ થી સાત આવી રીતે કરવાનું ને એવી રીતે તમે જેમ કુકિંગ માટે તમે એક ટાઈમ રાખ્યો હોય તમારો એના માટે ક્રોધ કસાય માટે તો ટાઈમ રાખ્યો નથી તો એનો ટાઈમ તો કાઢી જ દો છો ને બસ તો એવી રીતે ધર્મો માટે બી તમે કાઢી જ શકો કાઢવી હોય તો પ્રાયોરિટી શેને આપવાની એ બહુ મહત્ત્વનું છે સો શોદા ટીચર કમ્સ વિથ ગ્લાસ જાર અને એની અંદર પિંગ પોંગ બોલ્સ શું કહેવાય ટેબલ ટેનિસના બોલ્સ હા એ ભરે છે અને એકદમ છલોછલ ભરે છે ટુ ધ બ્રિમ અને કહે છે હવે આ આ જારમાં કાંઈ જઈ શકે બધા છોકરાએ કીધું કે ના એકદમ એટલે સુધી ભરાઈ ગયા છે કે ઠીક છે ના પાડી અને હી ગોટ માબલ્સ એન્ડ હી પૂટ સો મેની માબલ્સ ઇન સાઇડ તો બોલ વચ્ચે જે જગ્યા હોય એમાં બધી માબલ્સ પહોંચી ગઈ હવે તો આખી ભરાઈ ગઈ કે હવે આમાં કઈ જઈ શકે તો કે હવે કઈ નહીં જશે ગોટ સમ સેન્ડ સેન્ડ અને સેન્ડ નાખી તો એ ભરાઈ ગયા હવે સેન્ડ થી બી ભરાઈ જાય પછી તો દેર ઇઝ નો સ્પેસ ઈ ગોટ કપ ઓફ કોફી પણ તમે એમ વિચારો કે પહેલા જ એ જાર કોફી થી ભરાઈ ગઈ ભરી દીધું હોત તો બીજી કોઈ પણ ચીજ આવી શકે બસ તો તમે પહેલા તમારો જીવન તમારો દિવસ સેટ કરો પહેલા તમારું મેડિટેશન મૂકી દો પ્રાર્થના મૂકી દો પછી તમારું જોબ મૂકી દો પછી તમારું ફેમિલી મૂકી દો અને કોફી વિથ દોથ પણ પ્લે પહેલાથી જો તમે આ બધું ભરી દો તો નહીં થાય સો યુ હેવ ટુ બી વેરી ક્લિયર એન્ડ વેરી ફોકસ પહેલા તો પર્પસ ક્લિયર હોવું જોઈએ પછી એની પ્રાયોરિટી પેશન નો પર્સપોન છેલ્લી વાત કરીને મૂકું પાંચ દેડકા હતા અને આ જવાબ તો પ્રેસિડેન્ટ જ આપશે બીજું કોઈ આપશે પાંચ દેડકા હતા ફાઇવ ફ્રોગ ફ્રોક્સ કુવાની પાલ પર હતા થ્રી ડિસાઈડેડ ટુ ડાઈવ ઇન ધ વેલ ત્રણ જણને નક્કી કર્યું અંદર કૂદકો મારવા હવે પાલ પર કેટલા છે પાંચ બિકોઝ દે જસ્ટ ડિસાઈડેડ નો દે ડિન ડાઈવ સો અત્યાર બધાએ ડિસાઈડ કર્યું હશે ને કે હવે મેડિટેશન પ્રાર્થના સામાયિક કંઈ સ્ટાર્ટ કરો ને તો મારી ભલામણ એટલી છે કે જસ્ટ ડોન્ટ ડિસાઈડ ડુ એ